સુરતમાં કોરોનાના કેસો વધતા રાત્રિ કર્ફ્યુ 10 થી સવારે 6 વાગ્યા સુધી કરાયો છે. ત્યારે સુરતના મેયર લોકોને કર્ફ્યુમાં ન ફરવા અંગે સમજાવવા નીકળ્યા હતા અને કારમાં વધુ સંખ્યામાં જઈ રહેલા લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા શિખામણ આપી. ચૂંટણી સમયે અને મેયર પદ મળ્યા બાદ અનેક કાર્યક્રમોમાં માસ્ક વિના ફરતા હેમાલીબેન બોધાવાલા જાણે હવે જ્ઞાન આવ્યું હોય તેમ પોતે જે નિયમો તોડ્યા તેવા નિયમો તોડનાર આમ જનતાને શિખામણ આપવા પહોંચ્યા છે. બુધવારથી શહેરમાં રાત્રિ કર્ફ્યુના સમયમાં વધારો કરાયો છે અને અગાઉ રાત્રે 12 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ હતું. જોકે સુરતમાં કોરોના સંક્રમણ વધતા રાત્રિ કર્ફ્યુના સમયમાં વધારો કરાયો છે અને રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ અમલમાં મુકાયો છે. ત્યારે મેયર રાત્રિ કર્ફ્યુના સમયે ફેરફાર કરાયાના પ્રથમ દિવસે જ રસ્તા પર આવી ગયા હતા અને કારમાં વધુ સંખ્યામાં જનારા લોકોને આતરી તેઓને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાની સાથે રાત્રે ન રખડવા અંગે શિખામણ આપતા નજરે પડ્યા હતા. અહીં વાત એ ઉભી થાય છે કે ચૂંટણી સમયે થયેલ રેલીઓ સોશિયલ ડિસ્ટન્સિંગના સરેઆમ છેડ ઉડ્યા હતા ત્યારે કેમ મેયરે કોઈ પ્રતિક્રિયા આપી ન હતી અને હવે આમ જનતાને પ્રતિક્રિયા આપવા પહોંચી જતા લોકોમાં પણ મેયરની કામગીરી સામે રોષ જોવા મળ્યો હતો. અઝર કુરેશી, G24 ન્યૂઝ.